हेलो मित्रों, स्वागत है आप दो अपने YouTube चैनल VS एजुकेशन में। नरसिंह मेहता पार्ट 1 ने आपने चर्चा करी। नरसिंह मेहता नो जन्म स्थल क्यों ते आपने जोयो, कर्मभूमि जोई, लग्न कोणी साथ किया जो એટલે ટૂંકમાં જે મિત્રો હે જે વિદ્યાર્થીઓ હે પાર્ટ 1 નો જોયો હોય તો પાર્ટ 1 જોઈને તમે પાર્ટ 2 જોઈ લો, નકર તમને નરસિંહ મહેતામાં કોઈ ખબર પડશે નહીં। એટલે આગળ વધી આપણે કે નરસિંહ મહેતાના પત્ની હતા માણેકભાઈ, આપણને તો ક્લિયર કટ વાત ખબર પડી ગઈ હતી કે 16 વર્ષની ઉંમરે નરસિંહ મહેતાએ લગ્ન ગ્રંથિથી જોડા હતા। કેમ કે આ દુનિયામાં અમુક એવા વ્યક્તિ પાતા હોય જે લગ્ન ગ્રંથિથી જોડાતા ન હોય, એટલા માટે પત્ની માણેકભાઈનું અવસાન થયું એટલે નરસિંહ મહેતાએ પંક્તિ લખી નાખી કે ભલું થયું ભાગી જંજાળ, હવે તો સુખેથી ભજીશું શ્રી ગોપાળ, જે થઈ હારા માટે। નરસિંહ મહેતાનો કહેવાનો મતલબ શું હતો કે ભલું થયું ભાંગી જંજાળ, મારા પત્ની માણેકભાઈ ઉજળી ગયા ને એ સારું થઈ ગયું, કેમ કે હવે ભગવાનને ભજવામાં મને કોઈ વચ્ચે નડશે નહીં। કેમ કે ઘટના એવી ગઈ હતી, એ પરીક્ષામાં પૂછાતી નથી પરંતુ હું તમને કહી દઉં કે જ્યારે આ માણેકભાઈનું અવસાન થયું ને એ પહેલાં નરસિંહ મહેતાનો પુત્ર સામરદાસી મરી ગયો હતો અને નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈ મરી ગઈ હતી। બે બંને પતિ પત્ની ગયા હતા, નરસિંહ માણેકભાઈ બે જ ગયા હતા, એટલે નરસિંહ મહેતાને થઈ ગયું બધા ધીમે ધીમે જાય તો હવે મને મારા ગોપાલને ભજવામાં કોઈ રોકી શકે નહીં। આગળ વધી એટલે યાદ રાખજો પંક્તિ કે નરસિંહ મહેતાએ ભલું થયું ભાંગી જંજાળ સુખેથી ભજ્યું શ્રી ગોપાળ, આ પંક્તિ કોની છે તો પરીક્ષામાં ઓપ્શન આપણને આપ્યા હોય મીરાભાઈ આપ્યું, પણ આપણે મીરાભાઈ ઉપર ટીક કરવાનું નથી કેમ કે તમે ક્યાં ભણો હો VS એજ્યુકેશનમાં તમે ભણો હોય, એટલે આપણે લખશું કે કોની પંક્તિ છે આ નરસિંહ મહેતા। હવે આગળ નરસિંહ નો કાવ્ય સંગ્રહ બનાવનાર હતા મણિલા ઈચ્છારામ દેસાઈ, યાદ રાખજો નરસિંહ મહેતાના નરસિંહ મહેતાએ પોતાની જિંદગીમાં જેટલા કાવ્યો લખ્યા ને જેટલા કાવ્યો એ એક જ ચોપડીમાં ભણી લખ્યા અમે મણિલાલભાઈ, બધા કાવ્યો એક જ ચોપડીમાં ભણાવનાર વ્યક્તિ કોણ? મણિલાલ ઈચ્છારામ દેસાઈ। એવું કહેવાય છે મિત્રો 1.5 લાખ પંક્તિ હતી આમાં, કેટલી પંક્તિ? 1.5 લાખ જેટલી પંક્તિ મણિલાલ ઈચ્છારામ દેસાઈ આપણને આપી। અગત્યનો પ્રશ્ન પાછો લઈ, ગુજરાતી ભાષાની સૌ પ્રથમ ફિલ્મ પૂછાય તો પણ આપણી નરસિંહ મહેતા ઉપર ગુજરાતી ભાષાની સૌ પ્રથમ ફિલ્મ બની, અને તમારે નરસિંહ મહેતા આખા યાદ રાખો હોય તો યુટ્યુબમાં તમે સર્ચ કરશો નરસિંહ મહેતા, એ આખું પિક્ચર તમે જોઈ લો, એ આખું ફિલ્મ તમે જોઈ લો તો પણ તમારી કોમ્પિટિટિવ એક્ઝામમાં આપણને નરસિંહ મહેતા વાંધો આવે નહીં। હવે આ ફિલ્મના નિર્માતા હતા ચીમનલાલ દેસાઈ, યાદ રાખજો નરસિંહ મહેતા ફિલ્મ કોણે બનાવી હતી તો કે એના નિર્માતા એટલે કે ડાયરેક્ટર કોણ? આપણા ચીમનલાલ દેસાઈ આખી ફિલ્મ બની ને કી નરસિંહ મહેતા પર વિચારતો કરો। આગળનો પ્રશ્ન આપણો મોસ્ટ અગત્યનો કે નરસિંહના જન્મને કેટલા વર્ષ પૂરા થયા? 600 વર્ષ નરસિંહ મહેતાના જન્મને પૂરા થયા, અને ત્યારે આપણે ગુજરાતે વિચાર્યું કે નરસિંહ મહેતા આપણા આવા ભક્ત કવિ એમના માનમાં આપણે કંઈક તો કરવું જોઈએ ભલામણો, અને જૂનાગઢમાં એક આખી યુનિવર્સિટી એમના નામ ઉપર છે નરસિંહ મહેતા યુનિવર્સિટી। આપણે કેમ ગુજરાત યુનિવર્સિટી હોય, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોય, કૃષ્ણકુમાર શ્રીજી યુનિવર્સિટી હોય, એમ નરસિંહ મહેતાના નામ ઉપરથી જૂનાગઢમાં નરસિંહ મહેતા યુનિવર્સિટી જન્મને કેટલા વર્ષ પૂરે થઈ તમે 600માં, મેં તમને આગળના લેક્ચરમાં કીધું હતું નરસિંહ મહેતા જન્મ કરે છે તો 1414માં, તો 600 વર્ષ ક્યારે પૂરા થયા હોય? 2014માં, એટલે યુનિવર્સિટી ક્યારે બની હોય? 2014માં, અને યાદ રાખજો હવે પરીક્ષામાં આ બધા રહ્યા નહીં પ્રશ્ન એવી રીતે પૂછે, એ નથી પૂછતા કે યુનિવર્સિટી નામ શું, પણ એમ પૂછે છે કે યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ કોણ હતા? પ્રથમ કુલપતિ હતા આપણા જેપી મૈયાણી, યાદ રાખજો કોણ? જેપી મૈયાણી, બરાબર। અને વડનગરમાં દર વર્ષે સરકાર તાનારીરી મહોત્સવ યોજે, તાનારીરી કોણ છે હવે તમને ક્લિયર કટ હોવું જોઈએ, અકબર તાનસેન મલ્હારાગ ગાયો વરસાદ પડ્યો અગ્નિ શાંત થઈ એ આપણી તાનાને હરીરી, આપણા પાઠ ભણમાં એકદમ ડિટેલ અને ચર્ચા આપણે કરી દીધી। હવે નરસિંહ મહેતાના દીકરી કુંવરબાઈની યાદમાં કુંવરબાઈનું મામેરુ યોજના અંતર્ગત ₹12,000 આપે, જ્યારે દીકરીના વિવાહ થાય ત્યારે સરકાર ₹12,000 દીકરીને આપે છે આ યોજના અંતર્ગત, કઈ યોજના? કુંવરબાઈનું મામેરુ યોજના
અંતર્ગત કેટલા રૂપિયા? 12,000 રૂપિયા. પણ શરત શું? બે દીકરી હોવી જોઈએ. જો બે દીકરી હોય તો તમને સરકાર 12,000 રૂપિયા આપે, પણ એક દીકરી હોય તો સરકાર આપે નહીં. ફરજિયાત કેટલી દીકરી હોવી જોઈએ? બે દીકરી હોય સરકાર તમને 12,000 રૂપિયા આપે. આગલો ક્વેશ્ચન જોઈએ કે જીવન પર, એટલે કે નરસિંહ મહેતાના જીવન ઉપર જયદેવની કૃતિ, જયદેવ નામના આપણા બહુ એવા મોટા કવિ થઈ ગયા આપણા ભારતના, ભારતના વિશ્વ લેવલે નામ જય ગોવિંદ આપણા, તેમની કૃતિ હતી ગીત ગોવિંદ. જયદેવની કઈ કૃતિ? ગીત ગોવિંદ નામનું એક પુસ્તક હતું. તે પુસ્તક નરસિંહ મહેતાએ વાંચ્યું અને તે પુસ્તકનો પ્રભાવ નરસિંહ મહેતાના જીવન ઉપર એવો પડ્યો કે આખી જિંદગી ગોવિંદના જ ગુણ ગાતા, આખી જિંદગી ગોવિંદના જ ગુણ ગાતા. એટલે યાદ રાખજો, નરસિંહ મહેતાના જીવન ઉપર ક્યાં કવિનો પ્રભાવ હતો એમ પૂછે તો જયદેવ. નરસિંહ મહેતાના જીવન ઉપર કઈ કૃતિનો પ્રભાવ હતો એમ પૂછે તો ગીત ગોવિંદ. અહીંયા આપણે નરસિંહ મહેતાની જીવન વિશે જે પરીક્ષામાં, ગુજરાત સરકારની પરીક્ષા હોય, ક્લાસ 1-2ની એક્ઝામ હોય, કે પછી આપણી ક્લાસ 1-2-3-4ની એક્ઝામ હોય, એની જે બેસિક બાબત હતી આપણે ક્લિયર કટ કરી દીધી, બરાબર. હવે નરસિંહ મહેતાએ કઈ કઈ કૃતિઓ રહી એની આપણે વાત કરી, કેવા કેવા પુસ્તકો લખ્યા એની આપણે વાત કરી, બરાબર. આ મોસ્ટ ટાઈમ ની કૃતિ છે, બરોબર. આ બધી રહી મોસ્ટ ટાઈમ ની, બાકીની બધી ઘણી બધી છે, બરોબર. પણ આમાંથી પરીક્ષામાં પૂછાય. એક સુદામા ચરિત્ર યાદ રાખજો, સર્વપ્રથમ અખ્યાન. કયું? સુદામા ચરિત્ર સર્વપ્રથમ અખ્યાન યાદ રાખજો. ત્રણ પ્રશ્નો પરીક્ષામાં પૂછાય, 1, 2 અને 3. સર્વપ્રથમ આખ્યાન કે તો નરસિંહ, સર્વપ્રથમ આખ્યાન કે તો નરસિંહ, આખ્યાનના પિતા કે તો ભાલણ, અને આખ્યાન શિરોમણી કે તો આપણા પ્રેમાનંદ. યાદ રાખજો, અગત્યનું હે, આખ્યાન સૌપ્રથમ લેખો કોણે? નરસિંહ મહેતાએ. સૌપ્રથમ આખ્યાન સુદામા ચરિત્ર લેખો કોણે? નરસિંહ મહેતાએ. પણ આખ્યાનના પિતા કોણ? આપણા ભાલણ. અને આખ્યાન શિરોમણી કોણ? ઓકે, પ્રેમાનંદ. અગત્યનું હોય મિત્રો, ત્રણ મોસ્ટ એમપી. બીજી કૃતિ હુંડી, એની પણ આખી એક વાર્તા હોય, એટલે વ્રત કેવી, દાન લીલા, શ્રાદ્ધ, રૂકમણી વિવાહ, રાસ લીલા, માન લીલા, શૃંગાર માળા અને નૃસિંહ વિલાસ. આ બધી પંક્તિઓ થોડી ઘણી વાતો પણ આપણી બધી ચર્ચા કરી, વિડીયો લેન્થી થઈ જાય, તમને જોવાની મજા ન આવે, કેમ કે પરીક્ષામાં ઉપયોગી નથી. પરીક્ષામાં આપણને એટલું જ પૂછાય કે રાસલીલા કૃતિ કોની? તો નરસિંહ મહેતાની, બરોબર. માન લીલા કોની? નરસિંહ મહેતાની. હવે લીલા આવ્યું એટલે નરસિંહ, એ વાત થઈ ગઈ. હવે નરસિંહ મહેતાની બીજી અગત્યની પંક્તિ આપણે જોઈ કે હોળી રે ભરવાડણ, ચાલી તું હરીને વેચવા, ભરવાડણ રે હોળી અને હાલી હરીને વેચવા, હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા, નિરખીને ગગનમાં કોણ ઘૂમી રહ્યું, તે જ હું, તે જ હું, ઊંચી મેળી તે મારા સંતોની રે, જેના ભાગ્યમાં જે સમય જે લખ્યું તે જ પહોંચે, એના ભાગ્યમાં જે લખવું હોય ને થાય, બરોબર. બીજું એમાં કોઈનું કઈ હાલતું નથી. આ આપણા નરસિંહ મહેતા અહીંયા આપણે પૂરા કર્યા. ફરીથી એક વાર ક્વિક રિવિઝન. નરસિંહ મહેતાનો જન્મ પૂછે તો ક્યાં? તળાજા, ભાવનગર, બરોબર. કર્મભૂમિ પૂછે તો આપણું જૂનાગઢ. પરચો કોણ જોયો? તો રા માટલી કે, બરોબર. પત્ની કોણ? આપણી માણેકબાઈ. પુત્ર શામળદાસ. શામળદાસ ના લગ્ન કોણ આવે? રતનભાઈ આવે. રતનભાઈ ના પિતા કોણ? મદન મહેતા. મદન મહેતા એટલે બધા થઈ ગયા ખુશ કે વડનગરમાં આખો શામળસરનો ભણે દીધો ચોરો, બરોબર. ત્યારબાદ ક્વિક રિવિઝન. અવસાન થયું કોનું? પત્ની માણેકબાઈનું. અને પંક્તિ લખી, ભલી ભલું થયું ભાંગી જંજાળ, હવે તો સુખેથી બસો શ્રી ગોપાલ. નરસિંહ મહેતાના કાવ્યનો સંગ્રહ કોણે કર્યો? મણીલાલ ઇચ્છારામ. ગુજરાતી ભાષાની સૌ પ્રથમ ફિલ્મ નરસિંહ મહેતા કઈ સાલમાં બની હતી? 1932માં. કોણે બનાવી હતી ફિલ્મ? ફિલ્મના નિર્માતા કોણ હતા? ડાયરેક્ટર કોણ હતા? તો કે ચીમનલાલ દેસાઈ.
અને નરસિંહ મહેતાના 600 વર્ષ પૂરા થયા ત્યારે 2014 માં એટલે ગુજરાત સરકારે વિચાર્યું કે આવડા મોટા આપણા કવિ અને એમનું આપણે કંઈક સન્માન ન કરી તો આપણી આપણું ગદગર થાય બરાબર. એટલે જૂનાગઢમાં નરસિંહ મહેતા યુનિવર્સિટીની સ્થાપના કરી નાખી અને એના કુલપતિ બની લીધા જેપી મયાણીને. અને દર વર્ષે વડનગરમાં આપણને ખબર કે તાનારીરી મહોત્સવ યોજાય. તાનારીરી મહોત્સવ જ્યાં ગુજરાતના નહીં ભારતના નહીં પણ વિશ્વના એવા મોટા મોટા કલાકારો આવે જે પોતાનું પ્રદર્શન યા કલે તાનારીરી મહોત્સવમાં યાદ રાખતું અહીંયા ખીચડમાં વીટી પછી બનાવશું. કુંવરબાઈની યાદમાં કેટલા રૂપિયા આપવાના? દીકરીને લગ્ન થાય ત્યારે હો, દીકરી જન્મે ત્યારે નહીં, દીકરી 18 વર્ષથી થાય એટલે કેટલા રૂપિયા? 12,000 રૂપિયા. ફરજિયાત કેટલી દીકરી હોવી જોઈએ? 2 દીકરી હોવી જોઈએ. પોતાના જીવન પર કોનો પ્રભાવ હતો? જો કે જયદેવની કૃતિ ગીત ગોવિંદ પછી બધી કૃતિ અને બધી પંક્તિઓ એ તમે હવે જોઈ લેજો. આ બધું મેં તમને અભ્યાસ કરાવ્યો નરસિંહ મહેતાનો એ તમે સરસ નોટબુકમાં તમે બધું લખી નાખજો કે જેથી ભવિષ્યમાં મારો વિડીયો તમારે જોવો હોય તો એક બાજુ નોટ રાખવાની અને એક બાજુ વિડીયો રાખવાનો અને જોતું જવાનું, સમજતું જવાનું. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં એક નવા સાહિત્યકાર સાથે. જય હિન્દ.